ऑफ वडोदरा। डभोई तालुकाना लुणादरा गामे बे पुत्रनी माताए प्रेमी साथे मळीने पोताना पतिने गळू दबावीने हत्या करी नाखी हती। आ बाबतनो केस चाली जता आखरे बे पुत्रनी माताने आजीवन कैदनी सजा फटकारवानो हुकम करवामां आव्यो छे। शिनोर तालुकाना मोटा फळिया गामे रहेता हसमुख रमणभाई वसावाना लग्न ज्योत्साबेन साथे थया हता अने बे बाळको लग्न जीवनना फळ स्वरूपे हता। परंतु ज्योत्साबेन ने करजण तालुकाना धामणजा गामना किशोर वयना छोकरा साथे प्रेम संबंध थई गयो हतो अने पति पत्नी वच्चे झगड़ो थता तेना प्रेमी साथे बाळको लईने भागी जई डभोई तालुकाना लुणादरा गामे रहती हती। 15 सप्टेम्बર 2020 रोज समाजनो श्राद्ध होवाथी हसमुखभाई वसावा लुणादरा गामे गयो हतो अने ते तेना बे संतानोने मळवा माटे तेना घरे गयो हतो। ત્યારે રાત્રિના સમય જમવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। આ અંગેની જાણ જ્યોત્સનાએ તેના પ્રેમીને કરતા યોજનાબદ્ધ રીતે બંને ભેગા મળીને હસમુખભાઈનું રૂમાલ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી આ ગુનામાં પહેરેલા કપડાંનો પણ નાશ કર્યો હતો। આ બનાવને લઈને ડભોઈ પોલીસ બનાવ સંદર્ભે જ્યોત્સનાબેન વસાવા સામે હત્યાનું કાવતરું રચવા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી પુરાવાના આધારે અદાલત સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી। પોલીસ તપાસમાં કિશોરભાઈ સાથેના પ્રેમ સંબંધને કારણે જ હત્યા થઈ હોવાના પુરાવા મળી આવ્યા હતા। ત્યારે આ ચકચારી હત્યાના બનાવને પગલે ડભોઈ બીજા એડિશનલ સેશન્સ જજ હરીશચંદ્રસિંહ વાઘેલાની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલોને ગ્રાહ્ય રાખી પતિની હત્યા કરનાર હત્યારી પત્ની જ્યોત્સનાને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો। લઈ લે તારીખ 15-9-2020 ના રોજ મરણ જનાર હસમુખભાઈ રમણભાઈ વસાવા રહે મોટા ફફડિયા નાઓ તેઓની આરોપી પત્ની જ્યોત્સનાબેન તેમજ તેઓના બાળકોને મળવા માટે લુણાદરા ગામે તેઓની સાસરીમાં ગયેલા ને તે સમયે આરોપી જ્યોત્સનાબેન નાઓને કરજણ તાલુકાના ધામણજા ગામના કિરીટ રાઠોડિયા સાથે સંબંધ હોય અને તે સંબંધમાં મરણ જનાર આડખીલી રૂપ બનતા હોય જેથી મરણ જનાર રાત્રિના તેઓ સાથે સૂતા હતા તે સમયે આરોપી જ્યોત્સનાબેન નાઓએ મરણ જનારના મોઢામાં કપડનો ડૂચો મારી છાતી ઉપર ચડી બેસી ગળું દબાવી મોત નિપજાવેલ તે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ જી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો એપીપી શ્રી એચ બી ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ આરોપી જ્યોત્સનાબેન નાઓને કાવતરું કરી મોત નિપજાવવા સંબંધે આજીવન કેદ તેમજ ₹5,000 દંડ તેમજ પુરાવો નાશ કરવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹1,500 દંડ તેમજ આરોપી જ્યોત્સનાબેન અને મરણ જનારથી જન્મેલ બે બાળકો નિરાધાર થઈ ગયેલ હોય તેઓને ₹5,00,000 ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચૂકવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે।